ત્યાં દોડે, હું એને મળતો નથી. મીરાને મળ્યો તો એની સામે મૂર્તિમાંથી જ બહાર આવ્યો. મીરાને દ્વારકાધીશમાં પ્રાર્થના કરી, એ જ દ્વારકાધીશના હાથ બહાર નીકળ્યા. મીરા સમાઈ ગઈ, એ જ મૂર્તિ આજે. મૂર્તિ બોલે છે ભાઈ, તમારો સાચો ભાવ હોય. આપણે આતે તો પાડોશીઓ નથી બોલતા, મૂર્તિ છે નહીં બોલે, તો મૂર્તિ બોલે. મીરા સાથે બોલી, નરસિંહ સાથે બોલી, વામદેવ સાથે બોલી, ચાંગદેવ સાથે બોલી, પ્રહલાદ સાથે બોલી, સકુબાઈ સાથે બોલી. જેટલા ભક્તો સંતો થયા એ ગોતવા નથી ગયા ભગવાનને. ગુરુ અને ભગવાન ગોતવાથી નથી મળતો, લાયક બની જાઓ એટલે ઈશ્વર તમારી સામે જ આવે છે. આ ભગવાન શંકર કહે છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાણા. જ્યાં તમે છો ત્યાં પુકારો, ભગવાન છે પણ તમને દેખાય નહીં, તે આપણા ભાગ છે, આપણો દોષ છે, ભગવાનનો નહીં. સૂર્ય એક જ છે પણ તમારી આંખમાં કણું પડ્યું હોય, તમને બે સૂરજ દેખાય, તમે સૂર્યનો દોષ નથી. દિવસ તો ઉગડશે પણ જે સૂરદાસ છે એને ખબર નથી. એવી રીતે ભગવાન સર્વમાં બિરાજમાન છે. બ્રહ્માએ પ્રાર્થના કરી, મારી ભૂલ થઈ ગઈ. ભગવાને કીધું, કાન પકડીને ઉઠબેઠ કરો, આથી કોઈ દી પરીક્ષા કરશો બોલે ના, આવો મારી સાથે. ભગવાને માયાથી ઓફિસ બનાવી અને બ્રહ્માને કીધું, આવો અંદર, એમ ઉભા રહો, હું આવું છું. એમ કરીને ભગવાન અંદર જતા રહ્યા. બ્રહ્મા બેઠા તો એક બીજા બ્રહ્મા આવ્યા, ચાર માથાવાળા. બ્રહ્માએ જોયું, પોતાના જેવું જ રૂપ, હાથ લગાડ્યો હાચો ખોટો એની જેવો જ. તમારું નામ? કે મારું નામ બ્રહ્મા. તમે મારી જેવા છો? તમે ક્યાં રહ્યો છો? બ્રહ્મલોકમાં. હજી બે વાતો કરે, બીજો બ્રહ્મા આઠ મસ્તક આવ્યો, આઠ મસ્તક વાળો બ્રહ્મા જોઈને પછીનો આવી ગયો. કેટલાય બ્રહ્માની લાઈન લાગી, પછી જે પહેલા બ્રહ્મા હતા, પહેલે થઈને બેઠા હતા, એને ભગવાને બોલાવ્યા. થોડી વાર લાગી પછી બ્રહ્મા બહાર નીકળ્યા, તો અસલી બ્રહ્માએ કીધું, ભગવાન શું કરે કે તમારી જેવા બ્રહ્મા કેટલાય બેઠા હતા ને, મીટિંગ ચાલે છે. ત્યારે બ્રહ્માને પશુનો આવી ગયો કે ઓહો હો, આ દુનિયામાં પરમાત્મા એક છે, મારી જેવા તો હજારો અનેક છે સાહેબ. ઈશ્વર એક જ હોય સાહેબ, બીજો નહીં. એમ ભગવાન કૃષ્ણ એ બ્રહ્માને પોતાના દર્શન કરાવ્યા. પછી ભગવાન મોટા થયા, ગાયો ચરાવા લાગ્યા. હવે તો ગોપીઓના ઘરમાં માખણ ચોરે, ગોપીઓ માખણ ના રાખે તો બર્તન ફોડે. ગોપીઓ બાજુમાં પાડોશીના ઘરમાં માખણ મૂક્યો તેના છોકરાને મારે, છોકરાઓને બાજુ મૂકે તો વાસળા છોડી દે, વાસળાઓ બાજુ મૂકી દે તો ગાયો છોડી દે. અને બધી ગોપીઓ ભગવાનની ફરિયાદ લઈને યશોદાને આવે છે. રોજ ગોપીઓ ફરિયાદ લઈને ભગવાન કૃષ્ણની માં યશોદાને કહે, તારા છોકરાને સંભાળ. માં યશોદાને થયું કે મારા ઘરમાં મારા નોકરો માખણ બનાવે છે ને, એટલે કૃષ્ણ નહીં ભાવતો હોય, લાય મારી જાતે બનાવ. આજ માએ જાતે માખણ બનાવ્યું અને ભગવાનના ગુણનગાન ગાતી ગાતી સુંદર વસ્ત્ર પહેરા, નાહી ધોઈ, માએ વેણી લગાડી. સુખદેવજી વર્ણન કરે છે, અને સુંદર વસ્ત્ર આભૂષણો પહેરી અને કન્યાનું ગીત ગાતી ગાતી માં માખણ વલે છે. પારણિયું બંધાય, માં યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે ભૂલી જાય. બોલો પારણિયું બંધાય, માં યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે ભૂલી જાય. કાનો મારો પારણિયામાં ક્યારે ભૂલી જાય, કાનો મારો પારણિયામાં ક્યારે ભૂલી જાય. મારા મારા લાલા ને હિચકે હિચકે.
મુખડું લાલમ લાલ એના ગુલાબી છે ગાલ એનું મુખડું લાલમ લાલ એના ગુલાબી છે ગાલ કેવો સુંદર સોહાર પારણીયું બંધાય માં યશોદા ગીત ગાય હે લાલો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય પારણીયું બંધાય માં યશોદા ગીત ગાય કરે છે ગોપીઓના ઘરે માખણની ચોરી કરે કોઈના હાથમાં આવતા નથી પછી આ જગતમાં અભિમાની લોકો હોય છે આવું માનતા નથી એક ગોપી છે પ્રભાવતી અને કહ્યું કે એટલું બધું તમારા ઘરમાં તોફાન કરે તમારા માટલા ફોડી નાખે માખણ ઢોળી નાખે છોકરાઓને રડાવે વાસડાઓને દોયા વગર ગાયોને દોડાવી દે તમે બોલતા નથી પકડતા નથી મોઢે ચડાવ્યો છે આવવા દો મારા ઘરે અને ભગવાનને કોઈ અભિમાન કરે ગમે નહીં એના ઘરે જ ભગવાન જાય છે પેલી બેડા હંતાડી દે છે એટલે બાળકોએ કીધું ભાઈ પાણી ભરવા ગઈ લાગે છે ઘેરે જ કોઠી પાછળ સંતાઈ ગઈ ભગવાન આવે છે બધાએ જોયું શીખું ઉપર બાંધ્યું છે બધાએ ગોવાળો એક પછી એક બનાવશે એના માથે ચડી ભગવાન મટકું લેવા જાય છે જ્યાં માટલીને લગાડી શીખે પકડીને માખણ કાઢે એટલામાં કોઠી પાસેથી ગોપી હાથમાં લાકડી લઈને સોટી લઈને નીકળી બધા ગોવાળો ભાગ્યા ભગવાન લટક્યા પરમુખ લટકતા રહ્યા ફેરિયા બધા ભાગી ગયા અને ગોપી પકડે છે બહુ ધમકાવે છે પહેલા તો બાંધી દીધું તારી માના અહીં બોલાવીને લાવ બાંધી દીધા ભગવાને કે થોડુંક ઢીલું બાંધ ચાર છોકરાની માં થાય તો બાંધતા આવડતું બધું આવું સમજાવે ચાર છોકરાની માં થાય તો બાંધતા આવડતું એ ગોપી મને છોડી દે તારા ધણીની સોગંદ ખાવ છું હવે નહીં આવું મારા ધણીની સોગંદ કા તારી માની ખાતી માની નહીં ખાવ પછી ગોપી લઈ જાય છે એને પહેલાં તો લાજ કાઢવાનો નિયમ હતો ને બાપ અને ઓટે બધા બેઠા જ હોય ગઈડા ગપ્પા મારતા હોય આમ સારી વાતો કરતા હોય ગપ્પા તો ન મારતા હોય તો ગોપી પ્રભાવતી બધી ગોપીઓને સાથે લઈને બધા છોકરાઓને સાથે લઈને ભગવાનને હાથમાં પકડીને લાવે છે
ભગવાન કહેશે મારા નાડી બંધ થઈ ગઈ છે, હાર્ટ દબાયો છે, અમારો ડાબો હાથ પકડ. એટલે ભગવાને જમણો હાથ છોડીને ડાબો હાથ પકડાવવા ગઈ, ગોપી પકડવા ગઈ, ભગવાને એના છોકરાનો જ હાથ પકડાઈ દીધો. અને પછી ભગવાન આગળ દોડીને માં યશોદાના ખોળામાં બેઠા બેઠા કહે છે, માં આજકાલ ગોપીઓ બહુ મારી વાતો કરે છે, પણ આ પ્રભાવતી બાઈ છે ને ગાંડી થઈ ગઈ છે, એ પાગલ થઈ ગઈ છે, એના છોકરા લઈને આખા ગામમાં ફરે છે કે આ કન્યો છે કન્યો, જો માં અહીંયા આવે તો માનતી નહીં. કેવો નટકટ છે ભગવાન, આપણા ઘેરે આવે તો માનતી નહીં, બોલે તું પાછળ બેસી જા. અને પેલી ગોપી આવી છે કારણ કે નંદ બાબાના ઘેરે આવે એટલે નંદ બાબાને લાજ કાઢવી પડે, છોકરાઓ સાથે ગોપીઓ સાથે, અને કહે છે અરે યશોદા લે આ તારા ચોરને લાવી છું સંભાળ. અને યશોદા બહાર નીકળ્યા, ખડખડા ઢસી પડ્યા, ત્યારે ગોપી કહે છે કેમ હસો છો, બોલે જોતો ખરી નંદ બાબા ઘેર નથી, લાજ ઉગાડી કોણ છે જો. અને જ્યાં જોયું તો પોતાનો છોકરો હતો, અને એને કીધું લે તું ક્યારે આવ્યો ટપુડા, કે માં તને મેં કીધું ને હાથ પકડવાનો તો આ પકડાઈ ગયો મને. આવી ઈશ્વરની લીલા છે, આવી તો હજારો લીલા છે સાહેબ. બાળકુમારમાં ભગવાન સાસ માટે ગોપીઓને નચાવે, અને ભગવાન નાચે, જેનો વેદ પાર ન પાડે બ્રહ્મા પાર ન પાય એ ભગવાન સાસ માટે ગોપીના ઘરમાં નાચે. એ ગોપીઓ કેવી ભાગશાળી, ભગવાન ભાવનો ભૂખ્યો હોય છે, માખણનો નહીં, પણ ગોપીઓ ઈશ્વરને યાદ કરતા કરતા કામ કરતી, ઘરના કામ, માખણ બનાવે તો ભગવાનના ગીત ગાતા ગાતા, એટલે ભગવાન આવતો. તમે આવું કરો, રસોઈ બનાવતા બનાવતા ભગવાનનું કીર્તન કરતા કરતા ગીત ગાઓ, એક દી તમારી પાસે રોટલો ના માગે તો મને બાવો ન કહેતા સાહેબ. કોણ કહે છે, કોણ કહેતા હે ભગવાન ખાતે નહીં, મા યશોદા કી દે છે ખાતે નહીં, મા યશોદા કી દે છે કોણ કહેતા હૈ ભગવાન નાચતે નહીં, કોણ કહેતા હૈ ભગવાન નાચતે નહીં, ગોપીઓ કી તરહ તુમ નચાતે નહીં, ગોપીઓ કી તરહ નચાતે નહીં, કોણ કહેતા હૈ ભગવાન આતે નહીં, કોણ કહેતા હૈ ભગવાન આતે નહીં, ભાઈ મીરા કી જૈસે નહીં, કોણ કહેતા હે ભગવાન આતે નહીં, દેવી દ્રૌપદી કી તરહ તુમ બુલાતે નહીં, દેવી દ્રૌપદી કી તરહ તુમ બુલાતે નહીં, કોણ કહેતા હે ભગવાન સોતે નહીં, કોણ કહેતા હે ભગવાન સોતે નહીં, નંદ બાબા કી જૈસે સુલાતે નહીં, નંદ બાબા ભગવાન ખાતો નથી સાહેબ. સબરીએ બોર ખવડાવ્યા, જૂઠા બોર ખાધા, લાળ વાળા હેઠા. કોણ કહે છે ભગવાન નાચતો નથી, ભગવાન નાચે છે. તમે નાચો એના માટે, તમે લગ્નમાં તો જોરદાર નાચો છે, એના માટે નાચો, પછી જો તમારી સામે આવે છે કે નહીં, એના માટે ભોજન બનાવો જો ખાઈ છે કે નહીં, એના માટે તમે બોલો, એને અવાજ દો, એની સામે રોવો. તમારો છોકરો બીમાર પડે, તમે બીમાર પડો, તમને તકલીફ પડે, રોયો, તમે ભગવાન માટે રોયા છો? મીરા ભગવાન માટે રોઈ, સબરી ભગવાન માટે રોઈ, નરસિંહ ભગવાન માટે મળ્યો, જે ભગવાન માટે નાચ્યા, ભગવાન માટે રોયા, ભગવાન માટે ઘરબાર છોડ્યા, મળ્યો. અને ઘરબાર છોડવા કરતા જે ઘરમાં રહીને બોલાવ્યો એને પણ મળ્યો, ચાહે ઝૂંપડામાં હો, ચાહે ગમે તે. એવું નથી કે બંગલા વાળાને જ મળે, રૂપિયા વાળાને જ મળે, ભગવાન એવું નથી માનતો. ભગવાનને જાત પાત નથી સાહેબ, એને નાત ભાત નથી, તો આપણામાં છે આ નાતનો ના નાતનો, ઈશ્વરને એવું કંઈ નથી, એ તો પોતે બોલે છે. જાત પાત કુલ ધર્મ બનાય, સબરીબાઈ હું જાત પાત નાત પાત ધનવાન કુલવાન કઈ જોતો નથી, કહે રઘુપતિ સુન
સાંભળો રામ બોલ્યા ના ભાઈઓ બહેનો માતાઓ આજુબાજુથી પધારેલા મહેમાનો, તમે ચાહો તો ભગવાનને પ્રગટ કરી શકો, શહેર વાળા નહીં, ભોળાને જ ભગવાન મળે, અભણને જ ભગવાન મળે. ભણેલાને ભગવાન મળે એવો કોઈ દાખલો છે જ નહીં, ઇતિહાસ નથી. અને જેને મળ્યા હોય તો આપણે એને પ્રણામ કરીએ. કોઈ કહેતો હોય મને ભગવાન મળ્યો તો પ્રણામ, પણ ભોળાને જ મળ્યો છે, અભણને જ મળ્યો છે. બહુ હોશિયારી કરનારાઓ, બહુ બુદ્ધિમાન, બહુ ભણેલા, બહુ જ્ઞાનીઓને કોઈ ભગવાન નથી મળ્યો. સબરી ક્યાં ભણી, મીરાબાઈ ક્યાં ભણી, ગંગાબાઈ ક્યાં ભણ્યા, સાહેબ નરસિંહ મહેતા ક્યાં ભણ્યો, જન્મથી મૂંગો આ દુનિયાના ભજન ગાય છે. પ્રહલાદ ક્યાં ભણ્યો, ધ્રુવ ક્યાં ભણ્યો, દુનિયા એને યાદ કરે છે. ભણવાથી તો જગતનું જ્ઞાન મળે છે. સ્કૂલોમાં કોલેજોમાં ભણશો, તમે ડિગ્રી પાસો, હોદા મળશે, સત્તા મળશે, નોકરી મળશે, ઓફિસર થશો, ડોક્ટર થશો, પણ સાધુ થવું હોય તો કોઈ સાધુનો સંગ કરવો પડશે. કપડા બદલવાથી નહીં મેળ ખાય સાહેબ, કપડા તો બજારમાં મળે, તમે પહેરી શકો, પહેરે છે લોકો અને હેરાન થાય છે. આ માગવા માટે, લૂંટવા માટે, ઠગવા માટે, પાપ કરવા માટે નથી, આ તો આગ છે સાહેબ, આ બધાનું કામ નથી સાહેબ. એટલા માટે ભગવાન ભક્તો માટે આવી લીલા કરે છે. ગોપીનો અભિમાન ઉતાર્યો, પછી ભગવાન ગાયો ચારવા જાય છે. ગાયો ચારે ઉઘાડા પગે, યશોદામાં મોજડી લાવ્યા છે બેટા પહેર, તો ભગવાન કહે છે કે ગાયો ક્યાં પહેરે છે. યશોદાએ કીધું ગાય પશુ છે, તો ભગવાને લાકડી કામળી ફેંકી દીધી અને ત્રણ દિવસ ખાધું નહીં. બહુ મારડી મારી ભૂલ થઈ ગઈ તોય ન ખાધું. પછી નારદજી આવ્યા અને કીધું અને ગાયની સોગંદ આવે. આપણા દેશમાં ગાયની સોગંદ નતા ખાતા, આપણા દેશમાં ધર્મની સોગંદ નતા ખાતા, ભગવાનની નતા ખાતા, પણ નારદજીએ ગાયની સોગંદ આપી. ત્યારે યશોદાને કીધું કે હું ખાવ ખરો, પણ ગાયને પશુ ન કીધી. જે ગાયને પશુ કહેશે એ માણસ મરેલો છે સાહેબ. ગાય પશુ નથી, પશુની જય ન બોલાય, ગૌ માતાની જય, જગતની માં છે, આખી દુનિયાની જય બોલે છે. હિન્દુ આપણી માં છે સાહેબ. અને ભગવાને ક્યારે કપડા ન પહેરા સીવેલા, કારણ કે ગરીબ બાળકો હતા. એ યશોદાને કીધું હું પૈસાદારનો દીકરો છું, અત્યારના લોકો ફાટેલાને ફેશન કરીને પહેરે, આ તો પરમાત્મા છે. એને કીધું મારા દેશના લોકો ગરીબ છે, ત્યાં સુધી શિવલના કપડા નહીં પહેરો. મારો સમાજ દુખી છે, ત્યાં સુધી જોડા નહીં પહેરો. જ્યાં સુધી મારી ગાયો દુખી છે, ત્યાં સુધી રાજા નહીં બનો. ભગવાન રાજા ન બન્યા કૃષ્ણ. ગાયો પાછળ એમણે ખૂબ યોગદાન આપ્યું. તમને ને મને કીધું આ તમારી માં છે, હું ગાય માટે આવ્યો છું. યશોદા મારી માં નથી, દેવકી મારી નથી, મારી માં તો ગાય છે. અને ભગવાનનો ગાયો ચારે, ગોપીઓના ઘરે ઘરે પણ આનંદ આપે, મખણ ચોરી કરે. એમ કરતા કરતા એક દિવસે ગોપીઓએ યમુના નદીને કિનારે ભગવાનને ઘેર્યા, એમાં રાધાજી પણ હતા. શિવરાત્રિનો દિવસ છે, ભગવાન ભોળાનાથનો દિવસ, અને ગામ પાર ગોપેશ્વર મહાદેવ ત્યાં મેળો લાગ્યો છે. આજુબાજુના ગામના લોકો આવ્યા, જેમ તમે બધા આવ્યા છો. આખી રાત ભગવાન શિવનું કીર્તન થયું છે. સવારે ભગવાન કૃષ્ણને નંદબાબા કહે છે જા રાધાની સાથે તું ઘેર જા. રાધાને કીધું બેટી મારા કનૈયાને તારે મારે ઘેરે મૂક્યા. વરસાનાથી ગોકુળ રસ્તો પડતો હતો એટલે રાધાજી આવે છે ભગવાનને લઈને. રાધાજી 11 વર્ષના છે ને કૃષ્ણ 7 વર્ષના છે. રામાવતારમાં સીતાજી 9 વર્ષના છે ને ભગવાન 18 વર્ષના છે. આ ઈશ્વરની લીલા સાહેબ. રાધા એ ભગવાનની પ્રેમિકા નથી, ભગવાનની કુળદેવી છે, ભગવાનની શક્તિ છે. ફેમિલીના મંદિર ન બને સાહેબ. ક્યાંય ભગવાન રુક્ષ્મણીની સાથે નથી, જ્યાં જુઓ ત્યાં ભગવાન રાધા કૃષ્ણ સાથે છે. રાધા ભગવાનની શક્તિ છે, ભગવાનની પ્રેમિકા નથી, ભગવાનની પાછળ એ ગાંડી નથી બની.
ઈશ્વરની પાસે છે. રાધા તો આ દેશની, આ દેશની, આ ધરતીની, આ ભારતની શક્તિ છે સાહેબ, સર્વની માં છે. એટલે રાધા કૃષ્ણ પૂજાય છે. કોઈ દિવસ એવું ન બોલતા રાધા ભગવાનની દીવાની છે. દીવાની તો કોને કહેવાય? જે પ્રેમિકા હોય. રાધા તો ભગવાનની આહલાદની શક્તિ છે. રાધા ભગવાન કૃષ્ણને લઈને આવે છે. યશોદાને કહે છે, લ્યો માં આ તમારો બાળક. અને યશોદાએ રાધાજીને જોયા, ખોળામાં બેસાડી, બેટી તારું નામ શું છે? કે રાધા. કેટલા ભાઈ છે? તો આંખમાં આંસુ આવી ગયા. કેમ બેટા રડી? કે મારે કોઈ ભાઈ નથી, હું મારી માને એક ને એક દીકરી છું. તારી માનું નામ શું છે? કીર્તિ. તારા પિતાનું નામ શું છે? વૃષભાન. એટલું સુંદર બોલતી હતી. યશોદાને થયું કે આના અત્યારથી મારા છોકરા હાથે હગાઈ કરી દઉં તો સારું, ન તો બીજા હાથે થઈ જશે. રાધાને ખૂબ ભેટ આપી અને એની વિદાય કરી. બીજા દિવસે મેળો પૂરો થયો ત્યારે યશોદા નંદ બાબાને કહે છે કે આપણા લાલાના રાધા સાથે સગાઈ કરી દો, પછી ભલે થોડા મોટા થાય ત્યારે લગ્ન કરજો. પહેલાં નાનપણમાં લગ્ન થતા ને ભાઈ. ભગવાને કહ્યું હજુ નાનો છે, કે ના ના તમે એ તો જલ્દી સગાઈ નું કરો, કથા બહુ લાંબી છે. પણ કહેવાનો ભાવ, નંદ બાબા કહે છે તું જા પહેલા રાધાની માને મળી આવો, બાયો બાયો વાત કરો, પછી અમે જઈએ. રાધાની માં બરસાનામાં રહે, 3 કિલોમીટરનો ફાસલો. માં યશોદા પોતાની સખીઓ સાથે જાય છે. રાધાની માં સ્વાગત કરે છે, આવકાર આપે છે. પહેલાં તો ચા પાણી કોઈ પીતું ને એટલે દૂધ પાય છે. આપણા દેશમાં કોઈ પણ મહેમાન આવે ને ગાયનું દૂધ આપતા હતા. આ ચાય કોફી નહોતું, આ તો અંગ્રેજો મૂકી ગયા સાહેબ. ન તો આપણા દેશમાં કોઈ ચાય નહોતા પીતા, કોફી નહોતા પીતા, દૂધ પીતા હતા. રાધાની માએ ખૂબ સન્માન કરી, બધાને દૂધ પાયું, ગાય ભેટ આપી અને પછી કીધું કે આ નંદરાણી અભી આટલા મોટા મારા ઘરે પધાર્યા, હું શું સેવા કરું? યશોદામાએ કીધું તમારા દીકરીને મારા દીકરા સાથે સગાઈ કરીશ. તમારી રાધા મને બહુ ગમી, હું ચાહું છું મારા લાલા સાથે તમારી દીકરીને લગ્ન થાય. હું સગપણ માટે આવ્યો છું. અને રાધાની માં ખીજાઈ ગઈ. ખબરદાર, કોઈ દિવસ મારી દીકરીનું નામ લીધું તું? તમારો છોકરો ચોર છે, એ તો મોટા ઘરનો એટલે કોઈ કહેતો નથી, આખા ગામમાં ગોપીઓની રાડ છે. અરે હું તો નહીં, પણ કોઈ દીકરી નહીં આપે. તમારો છોકરો ચોર છે. કોઈના સામે કોઈ દીકરાને ચોર કે માં કેમ સહન કરે? એકદમ યશોદા ગરમ થઈ ગયા. ખબરદાર, તારી તારી છોકરીને ના આપે તો કઈ નહીં, પણ મારા છોકરાને ચોર ન કહીશ. તારી રાધા રૂપાળી છે, ડાય છે, એટલે હું આવીશું. મારા છોકરાના અવગુણ સાંભળવા નથી આવી. અને યશોદામાં ખીજાઈને આવતાર્યા, ખૂબ રડ્યા. નંદ બાબા સમજાવે છે કેવું થયું, કે મારું બહુ અપમાન થયું, માં ભગવાન કૃષ્ણ આવ્યા. અને ભગવાન કૃષ્ણ કહે છે માં કેમ રડે? બોલે તારી લીધે. કેમ? કે આખા ગામમાં તારી રાડ છે, આખું ગામ ચોર ચોર કે ગામના તો કે બાજુવાળાએ કે. અને ભગવાન કૃષ્ણ કહે તને કોણે કીધું? કે રાધાની માએ. તો તું શું કામ ગઈ હતી તારી સગપણ કરવા? શું વાત કરે? મારા લગ્ન કરવા? બોલે હા. તો હવે માં મેં તારું દૂધ પીધું છે, જો રાધાની માં તારા પગમાં ન પડે તો માનજે તારા કનૈયાએ તારું દૂધ નથી પીધું. આને કહેવાય માં. અને માનું દૂધ પીધું હોય કહી શકે ને? બોટલાના દૂધ પીધા થોડો કે આવી જાય, એ તો માનું દૂધ પીધું હોય એ કહી શકે. એટલે ગામડાના લોકોને કઈ જાદુ કહેવાનું હતું નથી. માતાઓ દૂધ પાય છે, પણ એ બાળક ભાગશાળી છે, એ માં ભાગશાળી છે જે દીકરાને પોતાનું દૂધ પાય છે. સાહેબ, આ ભારત દેશ છે, હરેક માતાઓની ફરજ છે તમારું સંતાન દીકરો હોય દીકરી અને દૂધ તમારું પાવ. તમારું દૂધ પીધું હશે તો તમારી હામો નહીં થાય, તમારા સંસ્કાર સાચો છે, તમારા ધર્મને સાચો છે, આ સમાજમાં કંઈક કરશે. હરેક માતાનો ધર્મ છે સાહેબ. આજકાલ લોકો પોતાના બાળકને પોતાનું દૂધ નથી પાતા, એટલે બાળક કમજોર છે. આ ગાયને વાસળાને ખૂબ દૂધ પાતા હતા પહેલા, એટલે બળદ બની આખી રાત ચાલતો હતો, કારણ કે એને માનું દૂધ પીતું હતું. છે એ બળદને રાત દિવસ ચડાવો. દેશી ગાયનો બળદ 50 ટન માંસ મણ ઉપાડી શકે, આ જર્સી ગાયનો 5 ટન ન ઉપાડી શકે, બે જાય. દેશી ગાયના દૂધમાં એટલી તાકાત સાહેબ, ભેંસના દૂધમાં, જર્સી ગાયના દૂધમાં એવી તાકાત નથી. ભેંસનું દૂધ તમને 9 કલાકે પચે, જર્સી ગાયનું દૂધ તમને 5 કલાકે પચે, અને દેશી ગાયનું દૂધ 2 કલાકમાં પચી જાય સાહેબ. આટલો મહિમા છે, અમૃત છે બાપ. એટલે તો ભગવાન ઉગાડા પગે ગાયો ચારે.
અને પછી રાધા અને બધી એમની સખીઓ યમુનાજીમાં જળ ભરે છે. રાધાજી કંઈક પડી જાય છે, મૂર્છા આવે છે, બધા ભેગા થાય છે. પછી ગોપીઓ રાધાની માને કહેશે કે આપણે યશોદામાનો લાલો છે ને, એ કોઈને ઉજળી નાખે ને મોરપીસ, તેના માથે મોરપીસ તો સારું થઈ જાય, એને બોલાવો. હવે રાધાની માં કહે છે, મારી ઘરે યશોદા આવ્યા, તમે એનું અપમાન કરીને કેમ જાઓ? બધા કહેવા લાગ્યા તમારી દીકરીનો સવાલ છે. આ એક ભગવાનની લીલા છે સાહેબ. અને એ રાધાની માં યશોદાની પાસે આવે છે, રડે છે, પ્રાર્થના કરે છે, તમારા કન્યાને મોકલો, મારી દીકરીને કંઈ થઈ ગયું છે. અને યશોદામાં એ બદલો લેવાનો વિચાર કરીને કીધું કે મારો છોકરો ચોર છે, ચોર તો ચોરી કરવાનું જાણે, બીજું શું જાણે. રાધાની માં કહે છે, આવું ન બોલો, તમે મારા ઘેરે આવ્યા હતા, મારું ભૂલ થઈ ગઈ, ઘેરે આવેલા દુશ્મનનું પણ અપમાન કરાય નહીં, મને ક્ષમા કરો, મારી દીકરીને કંઈક થઈ ગયું છે, મેં સાંભળ્યું છે તમારા લાલાને કંઈક આવડે છે, મોકલો. એમાં નંદ બાબા આવે છે, સમજાવે છે કે મોકલો, આપણે તો મોટા ઘરના માણસો, મોટા માણસો નાનાને માફ કરે, એને જ મોટા કહેવાય ને. બીજાના દોષોને જુએ નહીં, બીજાના અપરાધને જુએ નહીં, બીજાની ભૂલને માફ કરે, એને જ મોટા કહેવાય. માટે મોકલો. અને યશોદા કનૈયાને બોલાવે છે, કનૈયા અહીં આવ, તું કંઈ જાણે છે? બોલે હા. એ શું જાણે? કે કોઈ બે ભાન થઈ ગયું તો મારા માથે મોર પીસામાં કરું ને તો ઠીક થઈ જાય. તો યશોદામાં પૂછે, ક્યાં શીખ્યું? તારા પેટમાં. એટલે મારા પેટમાં શીખ્યું? બોલે હા. અને યશોદાએ ગળે લગાડ્યો, જા બેટા. અને જાણે કોઈ મોટો સર્જન ડૉક્ટર આવતો હોય, પછી તો વેલ્યુ વધી ગઈ, માન વધી ગયું, બધી જોવા લાગી. ગોપીઓ કનૈયો આવે છે, જેમ સર્જન આવતો એમ ચાલે છે. ગોપીઓને હટાવી દીધી, રાધાને હાથ પકડીને કીધું, ખલ્લાસ હવે આની તૈયારી કરો, લઈ જાઓ. ગોપીઓ કહેવા લાગી, લાલા મજાક ન કરા, રાધા છે, એના મા બાપ રડી રહ્યા છે, એને કંઈક થઈ ગયું છે, ઠીક કર. કે પણ તમારે મને પહેલાં બોલાવો તો એમાં કંઈ શહેર નહીં, અમદાવાદ અમદાવાદ લઈ જાઓ, બધા કોઈ બીજો ડૉક્ટર મળે. બધાએ રડવા લાગ્યા. ત્યારે ભગવાને કીધું કે હવે આના તો ભાગ પૂરા થઈ ગયા છે, પણ હામાવાળાના ભાગ હોય તો જીવજાનો જલ્દી ચાંડલો કરી નાખો, હગાઈ કરી નાખો, હગાઈ કરો. બોલે આ ભગવાનની લીલા સાહેબ. રાધાની મા કહેવા લાગી, દીકરીનો સવાલ છે, જેને તેને જોયા વગર, ઘર જોયા વગર સગાઈ ન કરાય સાહેબ. કાલે એક મા બાપ પરિવાર આવ્યો હતો દીકરીને લઈને, એટલી દુઃખી, એટલા માથામાં માર મારે, બે ભાન કરી દે, લોહી લુવાણ કરી દે, તો એ દીકરી કેટલી ખાનદાન, કે ભલે મને મારે, પણ મારે મારા સસરાલમાં જવું છે, કારણ કે માને સસરામાં શોભા જુઓ તો ખરા દીકરીઓ. એટલા માટે શાસ્ત્રમાં દીકરીની બહુ મહિમા છે. રાધાની માં કહે છે, એમ જોયા વગરનું કેમ કરું ભાઈ? તો ભગવાન કે, તો પછી આને નનામી લઈને નીકળો. ત્યારે ગોપીએ કીધું કે પછી મૂર્તિઓ તો આની જેવું ક્યાં મળે? આપણા વ્રજ ગોકુળમાં નંદ બાબાના ઘર જેવું ઘર ક્યાં છે? અને રાધાની માં થાળી લઈને આવે, નાળિયેર કંકુ ચોખા મીઠાઈ લઈને આવે છે. અરે ઓ યશોદા માં, આજથી મારી દીકરી તમને દીધી, મારી દીકરી તમારા લાલાને આપી, તમારા ઘરની. ઓ યશોદા, કે મારે જોતી ને, તું તો કેથી ચોર છે, તું તો કેથી ચોરને કોઈ છોકરો નહીં આપે, છોકરી નહીં આપે. તો કે દુનિયા આપે કે આપે, પણ હું મારી દીકરીને તમને આપું છું, આજથી મારી રાધા તમારા ઘરની હોવ બનશે, મારા લાલાને આપીશ. અને યશોદા મહારાજી ત્યાં સાધુ બ્રાહ્મણોને બોલાવ્યા, ગાયોને દાન આપ્યું, દીકરીઓનું પૂજન કર્યું, માં ખૂબ લૂંટાવે છે, આજ મારા લાલાની સગાઈ થઈ. પહેલા જમાનામાં ઉંમરે ચાંદલો કરતા, યશોદામાં ના પાડતા રહ્યા, છતાં રાધાની માએ ચાંદલો કરી નાળિયેર મૂકી દીધું અને યશોદાનું મોઢું મીઠું કરાવીને પાછા આવ્યા. આવીને રાધાને માને પૂછ્યું, શું કર્યું? કે ચાંદલો કરી આવી, વળી પાછો હાથ પકડ્યું અને માથેથી મોરપીસ લઈને એ કંઈક મંત્ર બોલાવે, જે બોલાય એ ભગવાન જાણે, પણ જ્યાં મોરપીસ લગાવીને પાણી સાટ્યું તો રાધાજી ઊભા થયા, ભગવાનને જોયા, બધા ખૂબ રાજી થયા. અને પછી ભગવાન આવે છે, મા યશોદાએ જોયું મારો લાલો આવે છે, માએ દોટ મૂકી દીકરાને ગળે લગાડીને કીધું, બેટા શું મંત્ર બોલ્યો? કે જે રાધાની માં ના પાડતી હતી એ સામે વાળીને સગાઈ કરી. ત્યારે ભગવાન બોલ્યા કે માં, હજી તો પહેલું છે, તું આજ્ઞા આપે ને તો ઉંમરે ચાંદલા ચાંદલા કરી દઉં, એટલી વોવો લાવી દઉં કે તારા ઘરમાં રાખવાની જગ્યા ન રહે.
અને ત્યારે મા યશોદાએ ભગવાન કૃષ્ણને ગળે લગાડ્યા. પછી તો બધા ગોકુળ છોડીને વ્રજમાં રહેવા આવ્યા છે. અને પછી ભગવાને વ્રજમાં અનેક લીલા કરી. પણ એ કથા આપણે બરાબર 3 વાગે કરશું. અહીં બેસી રહેજો. અહીં પોથીનો કંઈક ચડાવવાની ચિઠ્ઠી આવી છે, કંઈક મહેમાનોનું સ્વાગત છે, કંઈક માયકમાં બોલાય એ સાંભળજો. આગળની કથા આપણે બપોર પછી કરશું. બધા શાંતિથી બેસી રહેજો. ગામના ભાઈઓ આજુબાજુ, માએ કીધું કે માટી ખાધી છે તો કીધું આ બધા ખોટા બોલે છે, મારું મોઢું જો. અને ભગવાને જ્યાં મોઢું ખોલ્યું તો મા યશોદાને વૈરાટના દર્શન કરાવ્યા. એ ધરતીમાં આપણે જન્માશી સાહેબ. અને ઈશ્વર મૂંગા મૂંગા પ્રાણીઓ નહીં પણ જાડોના ઉદ્ધાર કરે. જ્યારે માણસ પાસે ધન હોય અને સારા કામમાં ન વાપરે જાડ થાય, આવું ભાગવતમાં કથા છે. મેં તમને કીધી નહીં સમયના અભાવે, ને તો ભગવાન જ્યારે પ્રગટ્યા છે ત્યારે એના આંગણે 2 વૃષ હતા, આમલા અર્જુનના અને કુબેરના દીકરા. કુબેર એટલે રૂપિયાવાળો માણસ. અને આ દારૂના નશામાં એવા ભાન ભૂલ્યા કે પોતાની સ્ત્રીઓ સાથે તળાવમાં નાતા હતા, નારદ ત્યાંથી નીકળ્યા એટલે નારદજીની મશ્કરી કરવા લાગ્યા. આજનો ભણેલો ગાણેલો માણસ સાધુ બ્રાહ્મણોનું અપમાન પણ કરે ને મજાક પણ કરે. ક્યારેય પણ સાધુ બ્રાહ્મણને મશ્કરી ન કરવી. તમારા મા બાપનું અપમાન ન કરવું. બેનો દીકરોને પ્રાર્થના તમારા સાસુ સસરાને દુઃખી ન કરવા. કોઈની હાય લાગી જાય ને ભાઈ તો પછી ભગવાન પણ હામું નથી જોતો. અને એ મહાત્માનું અપમાન કર્યું. નારદે કીધું ઝાડ થઈ જાઓ, અને બંને ઝાડ થયા. જ્યારે ભગવાન માખણની ચોરી કરતા ગોપીઓની ઘરે, ગોપીઓ ફરિયાદ કરતી ત્યારે ભગવાન માનતા નહીં, યશોદામાં માનતી નહીં. પણ જ્યારે યશોદામાના જ ઘરમાં ભગવાને ચોરી કરીને ગોળી ફોડી ત્યારે માને ખર પડી. જ્યારે પોતાનું કંઈક થાય ને, નુકસાન થઈ જાય, લૂંટાઈ જાય તો ખર પડે. ભગવાન માટે મા યશોદાએ માખણ બનાવ્યું. અને ભગવાન કે મને ભૂખ લાગી છે, મને ધવડાવ. જ્યારે ભગવાન દૂધ પીતા હતા, 7 વર્ષના થયા તો દૂધ પીવે છે હજુ માના ખોળામાં. અને દૂધ ઉભરાયું અને માં ભગવાનને મૂકીને દૂધ લેવા ગયા, ભગવાનથી સહન થયું નહીં. તો જે ગોળીની ભગવાન માટે માખણ બનાવતી એ જ ગોળી ભગવાને ફોડી નાખી. આખા ઘરમાં દૂધ દહીં રેલાઈ ગયું. અને યશોદામાં દૂધ ઉતારીને આવ્યા ત્યારે એને થયું કે ઓહો, મારા જ ઘરમાં આટલું નુકસાન કર્યું તો બહાર શું નહીં કરતો હોય. અને માં લાકડી લઈને ભગવાનની પાછળ દોડે. પણ માનું શરીર જાડું છે, મોટું છે, ભગવાનને પકડી શકી નહીં. પછી થાકીને હેઠા પડ્યા એટલે ભગવાન દોડીને આવ્યા. માં તું દોડીશ નહીં, લે મને બાંધી દે. અને ભગવાનને બાંધે છે. જેટલા ઘરમાં દોરડા હતા ભગવાનને ખાણિયા સાથે બાંધે. 2 આંગળનું ઓછું પડે, બાંધવા જાય તો 2 આંગળ ઓછું પડે. જેટલા દોરડા હતા, ઘણી ગાયો એવી હોય કે એના પગ બાંધીને દોવાના હોય, તો જેટલા દોરડા હતા બાંધ્યા પણ ટૂંકા પડ્યા. ભગવાન કોઈથી બંધાતો નથી, પણ જો પ્રેમ હોય તો ભગવાન બંધાઈ જાય. જ્યારે માનો પ્રેમ જોયો, માં રડી પડી, થાકી ગઈ તો ભગવાન બંધાઈ ગયા. અને યશોદાએ નંદ બાબાને કીધું, ખબરદાર આને છોડ્યો તો હું યમુનાજીમાં સ્નાન કરીને આવું છું. કૃષ્ણ ભગવાન નંદ બાબાને કહે છે, બાબા મારી માએ મને બાંધ્યો, તમે છોડો. પણ નંદ બાબા કે, તારે ઠીક, હું છોડું તો મને ખાવા નહીં મળે. એટલે નંદ બાબાએ બજાર જતા રહ્યા. અને પછી ભગવાને જોયું, પેલા 2 ઝાડ થયા છે. ખૂબ રૂપિયાવાળાના દીકરા હતા, સાધુ સંતો બ્રાહ્મણ મા બાપ કંઈ ગણે નહીં સાહેબ. અને માણા પાસે પૈસા વધે એટલે ભાન ભૂલે, બધે વાપરતો હોય, પણ ધર્મના કામમાં એ જ વાપરે જેને ઈશ્વરની કૃપા હોય સાહેબ. બધા નથી વાપરતા. તમે તો ગામડામાં રહેનારા છો, નાના માણસ છો, તમે મજૂરી કરીને આટલું મોટું આયોજન કર્યું છે એટલે હું રાજી છું. મારે આમાંથી કાંઈ તમારો રૂપિયો લેવાનો નથી સાહેબ. તલ્લી ગામમાંથી હું તમારી પાસે ડીઝલનો પૈસો નહીં માગું, મને ડીઝલના પૈસા આપો. હું દક્ષિણા નહીં માગું, મારો કોઈ ચાર્જ નથી. તમે જે કંઈ ધન ભેગું કરજો તમારે જ વાપરવાનું છે, મારે કોઈ લેવા દેવા નથી. નથી આ માયકવાળા ભાઈએ મારે સંતનું અપમાન કર્યું. પૈસાવાળો બહુ થાય ને અકડ મારે, એ જલ્દી કોઈને નમે નહીં, કોઈને ઝૂકે નહીં, એને અભિમાન હોય કે હું રૂપિયાવાળો છું. એટલા માટે ભગવાન ધનવાનનો વેરી છે. અને ધનવાનના છોકરાઓ માનતાય ન હોય. એટલા માટે ઈશ્વર કે હું જેના પર દયા કરું છું એ જ આવા કાર્યો કરી શકે. બાકી તમે પાર્ટીઓ કરો, લગ્નો કરો, એમાં ઈશ્વરને કોઈ લેવા દેવા નહીં. તો તમારો વ્યવહાર છે અને આ તમારો ધર્મ છે.
એટલે ભગવાને થયું કે ગમે તેમ તો આ ગામના માણસો છે, પૈસાના અબળમાં ભાન ભૂલા, એનો ઉદ્ધાર કરું. અને ભગવાન ખાણિયાને ખેંચતા ખેંચતા બંને ઝાડની વચમાં પડ્યા. ઝાડ બે પુરુષો પ્રગટ થયા અને ભગવાનને હાથ જોડી ક્ષમા માગી. સાહેબ, કોઈ ભૂલ થાય તો ભગવાન પાસે ક્ષમા માગો, વારે વારે ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું હોય. બંને કહ્યું કે અમને ક્ષમા કરો, અમે આગલા જન્મમાં રૂપિયાવાળાના દીકરા હતા, સંતોનું અપમાન કર્યું, મા બાપનું અપમાન કર્યું, બ્રાહ્મણોનું અપમાન કર્યું અને છેલ્લે નારદનું અપમાન કર્યું, અમને શાપ મળ્યો. અમે કુબેરના દીકરા છીએ, કુબેર એટલે ખજાનશી, પ્રધાનમંત્રી હતો કુબેર દેવતાનો. બંને ભગવાન, નળ કુબેરે મણિ કુબેરે બંને પ્રાર્થના કરી. ત્યારે ભગવાને કીધું કે હવે મા બાપનું અપમાન ન કરશો, સાધુ સંતો બ્રાહ્મણોનું અપમાન ન કરશો, જાઓ ફરી વાર આવી ભૂલ ન થાય ધ્યાન રાખજો. અને બંને કુબેરના પુત્રોનો ઉદ્ધાર કર્યો. ઈશ્વર જગતમાં આવે છે તો તમારા ને મારા કલ્યાણ માટે આવે છે, એને કંઈ જન્મ લેવાની જરૂર નથી પડતી. તો કથા તમારા પિતૃ માટે છે, તમારા માટે છે. આગળની કથા આપણે 3 વાગ્યે કરશું. આવો હનુમાનજીને વિદાય આપીએ. કથા વિશ્રામત હોત હૈ સુનહુર હનુમાન રામ લક્ષ્મણ જાન, આ બધાનું કરો કલ્યાણ સિયાવર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાન બોલો ભાઈ સબ સંત બોલીએ ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. આગળની કથા 3 વાગે પછી ભેગા થઈને કરશું. અહીં મારી વાણીને વિરામ આપું. બધાએ પ્રસાદ લઈને ભોજન કરી.